डभोई तालुकाना करनाळी खाते आवेला कुबेर दादाना मंदिर आजे गुरुवारे अमास होई जेने लई भक्तो माटे खोलवामां आव्युं हतुं। मंदिर नर्मदा किनारे आवेलुं कुबेर दादानुं मंदिर विदेशोमां प्रख्यात छे। महाराष्ट्र, एमपी, गुजरात तथा अन्य राज्योमांथी भक्तो आवे छे। आ वखते कोरोनानी महामारीना कारणे घणा समय बाद मंदिर खोलवामां आवता भक्तोमां खुशीनी लागणी जोवा मळी हती। डभोई तालुकाना यात्राधाम कुबेर भंडारी खाते आज रोज गुरुवारे अमास होय जेने लईने सवारे 7 वाग्याथी रात्रे 8 वाग्या सुधी मंदिर खोलवामां आव्युं छे। भक्तो मंदिर प्रशासन द्वारा अवारनवार भक्तोने मास्क तेमज सेनेटाइजर अने सोशियल डिस्टन्स राखीने दर्शन कराव्या हता। आजनी अमासनुं महत्व जे लोको हरिद्वार गंगा नहीं जई शकता होय ते लोको मां नर्मदा नदीमां नदीना स्थान करी धन्यता अनुभवी हती। આમ તો છેલ્લા 1 વર્ષથી મંદિરમાં અમાસ ભરવા કોઈ આવતું નહોતું, આજે મંદિર ખાતે લોકો કુબેર દાદાના દર્શન કરી બિલીપત્ર દૂધનું નાળિયેર ચઢાવી કુબેર દાદાના દર્શન કર્યા હતા। શ્રદ્ધાળુઓ દ્વારા હજુ વહેલી તકે કોરોનાની મહામારી દૂર થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી। કુબેર મંદિરના સંચાલક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે કેટલાક સમયથી મંદિર બંધ હતું, આજ રોજ મંદિર ખોલવામાં આવ્યું છે। સવારે 7 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી જેને લઈને ભક્તો આવી રહ્યા છે। ભક્તોને માસ્ક આપવામાં આવે છે, સેનેટાઇઝ પણ કરવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સથી તેઓને દર્શન કરવામાં પણ આવે છે। ભક્તો તરફથી પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે, જ્યારે રજનીશભાઈ પંડ્યાએ ભક્તોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। પોષ વદ અમાવાસ, મૌની અમાવાસ્યા અને એની અંદર કુંભ સ્નાનનું આ મહત્વ, દેવળી સંગમ અને કુબેર ઘાટ ઉપર, ત્રિવેણી સંગમ અને કુબેર ઘાટ ઉપર વહેલી સવારથી ભક્તોએ સ્નાન કર્યું અને કુબેર દાદાના સોશિયલ ડિસ્ટન્સથી દર્શન કરી રહ્યા છે। નવી વ્યવસ્થા ઊભી કરી દે છે, નવી વ્યવસ્થાની અંદર આખો રોડ આપણો ખાલી હોય છે, દર્શન કરીને એક્ઝિટ અને એન્ટ્રી બેઉ અલગ અલગ છે। બહુ ભક્તો બહુ વખત પછી આ રીતના સેદે સ્નાન કરવા નીકળ્યા છે, કારણ કે કોરોનાની મહામારી થોડી ઓછી પણ થઈ છે અને જે લોકો હરદ્વાર નથી જઈ શક્યા કે અલ્હાબાદ કે હરદ્વાર નથી જઈ શક્યા એ લોકો આજે મૌની અમાવાસ્યા નિમિત્તે નર્મદા સ્નાન પણ કરેલું છે। જય કુબેર, જય કુબેર, જય કુબેર। આજે બહુ દિવસે કુબેર ભંડારી દાદાના દર્શન કરીને અમને ખૂબ જ આનંદ થયો છે। કોરોનાના અત્યારે મહામારીમાં અત્યાર સુધી મંદિરને બંધ હતું, જેથી કરીને અમે લોકો અહીંયા આવી નહોતી શકતા। નર્મદા ઘાટ પાસે નર્મદા નદીના દર્શન કરીને અને કુબેર દાદાના દર્શન કરીને અમને આજે બહુ જ આનંદ થાય છે અને અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે વહેલીમાં વહેલી તકે કોરોનાનો સર્વનાશ થાય। કેવું લાગે છે? સારું લાગે છે, બહુ સમય પછી આવીને અમને દાદાના દર્શન કરીને સારું લાગે છે। કેવી વ્યવસ્થા છે? સારી છે, વ્યવસ્થા ગીર્દી છે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝર અને પ્રિકોશન બધું લઈને સારી સેફટી મળે છે એટલે અમને આનંદ થાય છે। હિતેશ જોશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।